મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું. માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે. માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો તેજ બની છે, ત્યારે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ એક પક્ષમાંથી બીજા પક્ષ જવાની રાજીનામું આપવાની આ પ્રકારની ગતિવિધિઓ તેજ બની રહી છે, અને જેમાં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, ત્યારે જે રીતની અટકળો તેજ બની રહી છે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે તેવી વાતો સતત સામે આવી રહી છે, અને આ બધી જ ગતિવિધિઓ વચ્ચે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે, ત્યારે કયા કારણોસર તેમણે આ રાજીનામું આપ્યું છે અને શું છે હવે આગળ તેમની રણનીતિ તે જાણવાનો પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. તો કોંગ્રેસ માટે આ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી નજીક આવી રહી છે, તેમ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો નેતાઓ રાજીનામું આપી રહ્યા છે. પહેલા આશાબેન પટેલે રાજીનામું આપ્યું, તેઓ ભાજપમાં જોડાયા. ત્યારબાદ હવે જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી જે રીતની અટકળો ચાલી રહી છે, કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે તેવી વાતો વહેતી થઈ છે, તેમાં હવે આ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. માણાવદરના ધારાસભ્ય છે જવાહર ચાવડા, જેમને રાજીનામું આપ્યું છે. કયા કારણોસર તેઓ તેમને રાજીનામું આપ્યું છે અને શું તેઓ ભાજપમાં જોડાવાના છે કે શું છે તેમની રણનીતિ, તે અંગે અમે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આપને જણાવી દઈએ આ સમાચારો જે સામે આવી રહ્યા છે કે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા સતત ઘટી રહી છે, અને જેના કારણે કોંગ્રેસની ચિંતામાં પણ વધારો થતો રહ્યો છે. તો માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે. આ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, કોંગ્રેસ માટે ચોક્કસથી ચિંતાનો વિષય. જે રીતની વાતો અટકળો ઘણા દિવસથી સામે આવી રહી છે, આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી હિતલ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે, જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. કયા કારણોસર તેમણે રાજીનામું આપ્યું અને હવે આગળ તેઓ શું કરવાના છે, શું માહિતી સામે આવી રહી છે? જી જીલન, ચોક્કસ એવું કહી શકાય કે કોંગ્રેસમાં ધારાસભ્યો રાજીનામું આપે છે એ પ્રકારની અટકણો હતી એ આખરે સાચી સાબિત થઈ છે. અત્યારે અમે જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી છે, એમની ચેમ્બરની બહાર જ ઊભા છે, અને જે પ્રકારે અત્યારે જે ચહલપહલ ચેમ્બરની અંદર છે, અધ્યક્ષ પોતે પણ એમાં હાજર છે. જવાહર ચાવડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, એ સિવાય પણ એક અન્ય મહિલા ધારાસભ્ય પણ રાજીનામું આપે એવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે અત્યારે પ્રાથમિક રીતે જે વાતો આવી રહી છે, અધ્યક્ષ પણ કશું કહેવા અત્યારે તૈયાર નથી, પણ જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જવાહર ચાવડા દ્વારા આ રાજીનામું આપવામાં આવ્યું હોવાની વાત સામે આવી રહી છે. અને સ્વાભાવિક છે કે ગણતરીની મિનિટોમાં જે વાત છે એની પર અધ્યક્ષ પોતે જ પ્રકાશ પાડશે, કારણ કે જે પ્રકારે હવે ધારાસભ્યોના કોંગ્રેસના જે રાજીનામા પડી રહ્યા છે અધ્યક્ષના બંગલે પડી રહ્યા છે, અને અધ્યક્ષ અત્યારે વિધાનસભા અને એમની જે ચેમ્બર છે એમાં હાજર છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે હમણાં જ થોડીક મિનિટોમાં અધ્યક્ષ દ્વારા અંદર કહેવામાં આવશે અને ત્યારબાદ સ્પષ્ટતા કરવામાં આવશે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે અધ્યક્ષ દ્વારા જ સત્તાવાર જાહેરાત થશે. જે પ્રકારે અત્યારે જવાહર ચાવડાના રાજીનામાની વાત છે, એક અન્ય મહિલા ધારાસભ્ય પણ રાજીનામું આપવા માટે લાઇનમાં હોય એ પ્રકારની વાતો અત્યારે સામે આવી રહી છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે અત્યારે સત્તાવાર રીતે સીધું સમર્થન નથી મળતું, પણ જવાહર ચાવડા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોય તેવી વાત જાણવા મળી રહી છે. જી જીલન, જી બિલકુલ.
બિલકુલ હિતલ, જે વાત સામે આવી રહી છે માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે, ત્યારે કયા કારણોસર તેમને રાજીનામું આપ્યું છે? શું તેમને પક્ષમાં અસંતોષ હતો કે તેમની બીજી કોઈ મહત્વકાંક્ષા હતી? આ વિશે કોઈ અટકળો કે કોઈ વાતો સામે આવી રહી છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે પક્ષમાં અસંતોષની વાત તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈપણ ધારાસભ્ય રાજીનામું આપતો હોય છે ત્યારે ચોક્કસ એ પ્રકારની વાતો સામે આવતી હોય છે કે પક્ષમાં નારાજગી હતી, પોતાની રજૂઆતો સાંભળવામાં નથી આવતી, આ તમામ બાબતો હતી. પણ અત્યારે ચોક્કસ એવું કહી શકાય કે જે ધારાસભ્યોના નામો રાજીનામાના પરિપ્રેક્ષમાં ચર્ચાતા હતા એમાં જવાહર ચાવડાનું ક્યાંય નામ ન હતું, અને હવે જવાહર ચાવડાના રાજીનામાની વાત આવી છે એટલે એક મોટો ઉલટફેર કોંગ્રેસ માટે પણ આંચકાજનક છે. કારણ કે 12મી તારીખે કોંગ્રેસ મોટી સીવીસીની સીડબ્લ્યુસીની બેઠક છે, અને એ બેઠક પહેલાં જ કોંગ્રેસને એક મોટો ઝટકો પડ્યો છે એવું ચોક્કસ કહી શકાય. ગણતરીની મિનિટોમાં આ પણ સ્પષ્ટ થશે. પણ ચોક્કસ એટલું ચોક્કસ કહી શકાય કે અત્યારે જે રાજકારણ ગરમાયું છે, જે પ્રકારે શરણીમ ટુમાં મંત્રીઓની કેબિનો સાફ કરવામાં આવી હતી, આ તમામ ઘટનાઓને એક સૂત્રતા તરફ આગળ લઈ જાય છે એવું ચોક્કસ કહી શકાય. જી જીલન, જી બિલકુલ હેતલ, જે રીતે પ્રદેશ કોંગ્રેસ અંધારામાં રહ્યું, કારણ કે જે નામો સામે આવી રહ્યા હતા કે જેઓ કોંગ્રેસ છોડશે તેવી વાતો જે સામે આવી રહી હતી, તેની જગ્યાએ જે આ જવાહર ચાવડાનું નામ સામે આવ્યું છે, ત્યારે હવે એવી પણ વાતો સાંભળવા મળી રહી છે કે તેઓ 4 વાગે આ અંગે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે અને તેઓ તેમને કોઈ મોટી પોસ્ટ ઓફર કરવામાં આવી શકે છે. હવે અધ્યક્ષ દ્વારા અંદર બોલાવવામાં આવ્યા છે અને અધ્યક્ષ જ એની સીધી સ્પષ્ટતા કરશે એવું કહી શકાય. અધ્યક્ષ જ હવે સંબોધન કરશે અને અધ્યક્ષને પાસે જાણી શકાશે કે કયા કયા નામો છે. જીલન, ચોક્કસ ગણતરીની મિનિટોમાં અધ્યક્ષ હવે મીડિયાને સંબોધન સીધી રીતે કરવા જઈ રહ્યા છે. તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોની સતત વિકેટ પડી રહી છે, વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. થોડાક જ સમયમાં અધ્યક્ષ સંબોધન કરશે અને આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે, ચોક્કસથી કોંગ્રેસ માટે ચિંતાનો વિષય કહી શકાય. પ્રદેશ કોંગ્રેસ વધુ એકવાર અંધારામાં રહેલી જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. સતત 4થી વિકેટ કોંગ્રેસમાંથી પડી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વાતાવરણ જવાહરભાઈ ચાવડા આજે મારા અહીંયા ગાંધીનગર નિવાસ સ્થાને આવેલા અને એમણે રાજીનામું આપ્યું છે. રાજીનામું આ બાબતમાં એમને પૃચ્છા કરી એકલા જ આવેલા, શાંતિથી આવીને એમણે પોતાના હાથે રાજીનામું લખ્યું છે અને પોતાની સહી મારી રૂબરૂમાં કરી અને રાજીનામું મેં સ્વીકાર્યું છે. એ રાજીનામું આગળની વિધિ માટે અમારા સચિવ વિધાનસભાના પટેલ હટી જાઓ, પટેલ રાખજો સર, રાખજો. ઓકે, તાત્કાલિક આગળની વિધિ કરો. આપણે એક ને 10 બપોરે તો સત્તાવાર જાહેરાત અધ્યક્ષે કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે તેમની ઉપસ્થિતિમાં જ જવાહર ચાવડાએ આ પત્ર, રાજીનામાનો પત્ર લખ્યો છે. રાજીનામું આપવા માટેનું કોઈ કારણ
રાજીનામા પત્રમાં દર્શાવવાનું હોતું નથી, એમણે કોઈ કારણ મને આપ્યું નથી, મારે કોઈ કારણ માગવાનું હોતું નથી, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે એટલે રાજીનામું સ્વીકારવામાં આવે છે, રાજીનામું સ્વીકારેલ છે, આગળની પ્રોસેસ માટે ડીએમ પટેલ સચિવશ્રીને મોકલી આપ્યું છે. ધન્યવાદ. કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યની વિકેટ પડી છે એવા પણ સમાચારો સામે આવી રહ્યા છે કે 4 વાગ્યા સુધીમાં જવાહર ચાવડાની શપથવિધિ થઈ શકે છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે અને સતત 4થી વિકેટ ઉન્હોને આજ દોપહેર કે બાદ સ્વીકૃત હોને વાલા એક રેઝિગ્નેશન હમે દિયા હૈ હમારે સામને લિખા ઉન્હોને સાઇન કિયા હૈ હમને ઉસકો સ્વીકાર કિયા હૈ क्योंकि उन्होंने स्वेच्छा से राजीनामा दिया है तो उनका रेजिग्नेशन ने हमने स्वीकार करके सचिव श्री डीएम पटेल को दे दिया है आगे की कार्यवाही के लिए. वो अब इस पद से निरस्त हैं, अब वो पद पे नहीं रहे हैं बिकॉज ही हैज रिजाइन वॉलंटरीली. बहुत बहुत धन्यवाद. ओके सर. તો માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ ધારાસભ્યોની સતત વિકેટ પડી રહી છે, કોંગ્રેસ માટે ચિંતાનો વિષય. પ્રદેશ કોંગ્રેસ વધુ એકવાર અંધારામાં જોવા મળી છે, કારણ કે જે ધારાસભ્યોના નામ સામે આવી રહ્યા હતા તેમાંથી આ એક વધુ નામ સામે આવ્યું છે. આ વિશે વાતચીત કરવા માટે કોંગ્રેસ કાર્યાલયથી અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી આપણી સાથે જોડાયા છે. જે બ્રિજેશ, જે વાતો અને જે નામ સામે આવી રહ્યા હતા તેમાં ક્યાંય જવાહર ચાવડાનું નામ નહોતું, પરંતુ આજે આ જે સમાચાર સામે આવ્યા છે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે. જેને વાત કરવામાં આવે તો જૂનાગઢ બેઠક જે છે ભાજપ માટે લોકસભા બેઠક એ ખૂબ કપરી છે, તેવા સંજોગોની અંદર જૂનાગઢ બેઠકને લઈને આ ગણિત જે છે એ સમજવું પડશે. જૂનાગઢમાંથી કોળી નેતા લાવવાની વાત હતી, પરંતુ વિમલ ચુડાસમા અને ત્યારબાદ અન્ય નેતાઓના સંપર્ક ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા, પણ તે ન થતાં અંતે જવાહર ચાવડા જે છે તેમને ભાજપમાં સામેલ કરાશે તે પ્રકારની વાત સૂત્રો પાસેથી મળી રહી છે. રાજીનામું આપી દીધું છે, હવે ફક્ત ભાજપમાં જોડવાની ઔપચારિકતા બાકી છે અને ત્યારબાદ જૂનાગઢ લોકસભા બેઠક માટે તેઓ સંભવત દાવેદારી કરી શકે તેવી વાત સૂત્રો કહી રહ્યા છે. પણ હાલ બધી જોને તોની વાત છે. એક વાત એ સ્પષ્ટ થઈ ચૂકી છે કે જૂનાગઢ બેઠક પરથી જૂનાગઢ બેઠકને મજબૂત કરવા માટે ભાજપે આ દાવ ખેલ્યો છે અને તેમણે હાલ રાજીનામું આપ્યું છે. રાજીનામામાં તેઓ ક્યાંય નારાજ હતા, કોઈ નારાજગી આ પ્રકારની કોઈ પણ વાત નથી કરવામાં આવી, એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે જે એક રાજકીય ચાલ હતી ભાજપની અલ્પેશ ઠાકોરમાં સફળ ન થઈ તો અહીંયા એ ચાલ સફળ થતી નજર પડી રહી છે. અને જવાહર ચાવડાએ હાલ રાજીનામું આપ્યું છે, ખુદ પ્રદેશ નેતાગીરી માટે પણ આશ્ચર્યજનક ઘટનાક્રમ છે, કારણ કે તેઓ નહોતા માની રહ્યા કે જવાહર ચાવડા રાજીનામું આપે એટલે અહીંયા પ્રદેશ નેતાગીરીમાં જેની પણ સાથે વાત કરવામાં આવી, પછી તે પ્રદેશ પ્રમુખ હોય, વિધાનસભા વિરોધ પક્ષના નેતા હોય કે પછી ઉપનેતા હોય, કોઈને પણ ખ્યાલ નહોતો અને અચાનક જવાહર ચાવડાએ રાજીનામું પ્રદેશ નેતાઓ પણ ઓરડામાં મુકાયા છે. કેમ આ પ્રકારનો ઘટનાક્રમ થયો અને શું કારણ રહ્યા તેની હાલ મનોમંથન થઈ રહ્યું છે. પણ પ્રદેશ કોંગ્રેસ માટે આંચકાજનક સમાચાર છે કે જવાહર ચાવડા કે જે 3 વખતથી વધુ ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમના પિતાજી પણ જે છે એ મંત્રી રહી ચૂક્યા છે, એટલે કહી શકાય કે તમામ રીતે મૂળ કોંગ્રેસી જે રીતે કુંવરજી બાવળિયા હતા તે જ રીતે મૂળ કોંગ્રેસી ચહેરો તેને ભાજપ લઈ જવામાં સફળ રહ્યું છે. કારણો કયા રહ્યા, શું રહ્યું, તે વિગતો હવે બહાર આવશે. પરંતુ ચોક્કસ રીતે કોંગ્રેસ માટે મોટા આંચકાજનક સમાચાર છે અને જો તેઓ ભાજપમાં આજે સાંજ સુધીમાં જોડાય છે તો સંભવત એ વાત માનવામાં આવી રહી છે કે જૂનાગઢ લોકસભા બેઠક પરથી તેઓ દાવેદારી કરી શકે છે, લોકસભા તેમને લડાવી શકાય તેવી પૂરી શક્યતાઓ ભાજપમાંથી જોવાઈ રહી છે. પણ હાલ તમામ ઘટનાક્રમ જુઓ ને તો વાળો છે. હાલ પૂરતી વાત એ છે કે અમે રાજીનામું આપ્યું અને કોંગ્રેસ માટે વધુ એક સેટબેક કહી શકાય આ ઘટનાક્રમ. જી 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 બિલકુલ બ્રિજેશ, જે રીતે 4થી વિકેટ પડી છે કોંગ્રેસમાંથી, ચોક્કસથી ગુજરાત કોંગ્રેસ માટે આ એક આંચકારૂપ સમાચાર છે, ચિંતાજનક સમાચાર છે.
બિલકુલ, કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર એટલા માટે છે કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોનું જવું કોઈ નવી વાત નથી. કોઈપણ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આ પ્રકારનો ઘટનાક્રમ થતો હોય છે, પણ મૂળ કોંગ્રેસી નેતાઓ જ્યારે આ પ્રકારનો ઘટનાક્રમ થતો હોય ત્યારે કોંગ્રેસ માટે વધુ વાંચનક છે, કારણ કે તેમની માટે લોભ લાલચની કોઈ વાત ન હતી. તેઓની પરિવારમાં પણ તેમની જે કહી શકાય કે તેમને કયા પ્રકારની લોભ લાલચ કે દબાણ અપાયું તેની વાત જે કોંગ્રેસ હંમેશા કરતી હોય છે, તેવા મૂળ કોંગ્રેસ નેતાને જો કોઈ પદની લાલચ ન અપાય અને ફક્ત લોકસભા માટે જતા હોય તો મોટી વાત છે, કોંગ્રેસ માટે મોટો આંચકો છે. કારણ કે જૂનાગઢમાં હાલ તમામ સીટો કોંગ્રેસ પાસે છે, તેવા સંજોગોની અંદર કોંગ્રેસ માટે આ મોટો સેટબેક સાબિત થઈ શકે છે લોકસભા ચૂંટણી પહેલાં. કારણ કે કોંગ્રેસ જૂનાગઢ બેઠક પણ એવી માની રહી છે લોકસભાની કે જે કોંગ્રેસ જીતી શકે તેમાંની એક છે, અને તેવામાં જો ત્યાંથી ધારાસભ્યની વિકેટ પડે તો એ ચોક્કસ રીતે કોંગ્રેસ માટે ખૂબ મોટો પ્રશ્ન બની જાય છે કે કેમ આ પ્રકારનો ઘટનાક્રમ થાય છે. અને સવાલો ચોક્કસ રીતે કોંગ્રેસના હાઈકમાન્ડ સામે ઉઠી રહ્યા છે, કોંગ્રેસના નેતાઓ સામે પણ એ સવાલો ઊભા થાય છે કે એક સાંજે ત્યાં તેર તૂટે તેવો કેસ એમની સાથે થતો હોય છે. અલ્પેશ ઠાકોરને મનાવવાની વાત પૂરી થઈ, હજુ તો અલ્પેશ ઠાકોરના મનાવના પતે ત્યાં જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું અને તેઓ કોઈની સાથે વાત પણ નથી કરી, તેમનો ફોન પણ તેમણે બંધ કરી દીધો અને તેઓ કોઈની સાથે વાત પણ નથી કરી રહ્યા, એટલે સ્પષ્ટ રીતે કહી શકાય ચૂપચાપ જઈને તેમણે રાજીનામું આપી દીધું. એટલે આ પ્રકારનો જે ઘટનાક્રમ છે, ઘટનાક્રમ ખૂબ ચોંકાવનારો છે. કારણ કે પ્રદેશ કોંગ્રેસ માટે હાલ પ્રદેશ કોંગ્રેસ લોકસભાની તૈયારીઓ કરી રહ્યું છે. એક તરફ ચાર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા અને બીજી તરફ ધારાસભ્યોની એક્ઝિટ જે છે એ ચાલુ છે, એટલે ચોક્કસ કોંગ્રેસ માટે ચિંતાજનક સમાચાર છે. જી જી બિલકુલ બ્રિજેશ, અમારી સાથે જોડાયેલા રહેશો. ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પણ આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે. જે હિતલ, કોંગ્રેસ માટે જે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે, ક્યાંક ને ક્યાંક પ્રદેશ કોંગ્રેસ પણ અંધારામાં જોવા મળી અને જવાહર ચાવડા ચૂપચાપ રાજીનામું આપી આવ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે જે ચિંતાજનક સમાચાર છે અને ગાંધીનગરની અંદર જે આખો રાજકીય માહોલ જે છે કેવી અસર જોવા મળશે, કેટલો ગરમ માહોલ થઈ શકે છે? જી જીલન, ચોક્કસ એવું કહી શકાય કે રાજકીય રીતે એક સાયકોલોજિકલ જે લડાઈ છે એમાં ભાજપ કોંગ્રેસને માત આપવામાં સફળ થયું છે. એ આશાબેનના રાજીનામાની વાત હોય કે હવે જવાહર ચાવડાની રાજીનામાની વાત હોય, આ બંને રાજીનામા જે કોંગ્રેસના ધારાસભ્યોને પડ્યા છે એમાં કોંગ્રેસની ટોચની નેતાગીરી છે, પ્રદેશની નેતાગીરી છે એ બિલકુલ અંધારામાં હતી એવું સાબિત થાય છે. કારણ કે જે પ્રકારે અલ્પેશ ઠાકોર અને અન્ય નામોની ચર્ચા થતી હતી એની વચ્ચે જવાહર ચાવડાનું ક્યાંય નામ ન હતું અને જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું છે, એટલે કોંગ્રેસ માટે એક કફોડી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસ જે પ્રકારે દાવા કરતી હતી કે અહેમદ પટેલ જેવા સિનિયર નેતાઓએ પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાંથી કોઈ રાજીનામું નહીં પડે ધારાસભ્યોનું, એ છતાં પણ જવાહર ચાવડાનું રાજીનામું પડ્યું છે, એટલે એવું ચોક્કસ કહી શકાય કોંગ્રેસ માટે તો કફોડી પરિસ્થિતિ છે. સાથે સાથે જોવા જઈએ તો હવે ગુજરાત વિધાનસભાની જે પરિસ્થિતિ છે એમાં કોંગ્રેસના 74 ધારાસભ્ય રહેશે, કારણ કે જે એક કુંવરજી બાવળિયાનું રાજીનામું આવ્યું, ત્યારબાદ આશાબેનનું રાજીનામું આવ્યું, હવે જવાહર ચાવડાનું નામ આવ્યું, એટલે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ ઘટનાક્રમ આગળ વધી જોઈએ, 3 કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પડી ચૂક્યા છે, હવે નજીકના ભવિષ્યમાં પણ અન્ય રાજીનામા પડશે એવો સતત ડર કોંગ્રેસની નેતાગીરીને સતાવતો રહેશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ રાજીનામાનો જે ઘટનાક્રમ સર્જાયો છે એમાં કોંગ્રેસની નેતાગીરી સામે પ્રશ્નાર્થ મોટા ઊભા થઈ રહ્યા છે. જી જીલન. જી બિલકુલ, રાજકીય કારકિર્દીની જો વાત કરવામાં આવે જવાહર ચાવડાની, તો કેટલું નુકસાન કોંગ્રેસ માટે અને ભાજપ માટે કેટલો ફાયદો થશે? ચોક્કસ જીલન, કહી શકાય કે આ રાજકીય નુકસાનના જે વાત છે એ સૌરાષ્ટ્રના પટ્ટા પર એક મહત્ત્વના નેતા તરીકે જવાહર ચાવડાનું નામ હતું, એક સિનિયર ધારાસભ્ય તરીકે પણ જવાહર ચાવડાનું નામ હતું અને એમનું જે રાજકીય બેકગ્રાઉન્ડ છે એના કારણે ચોક્કસ એની વ્યાપક અસરો માણાવદરથી માંડીને આજુબાજુની બેઠકો પર પણ પડશે. અને લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો નજીકના ભવિષ્યમાં જે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમાં જવાહર ચાવડા સૌરાષ્ટ્ર અને જૂનાગઢની આસપાસની બેઠકો ઉપર ખાસો પ્રભાવ પાડી શકશે એવું એમાં કોઈ મહેમત નથી. ચોક્કસ આ જે પ્રકારે ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે એટલે જે મિશન 26 છે, ભાજપનું મિશન 26 છે, 26 બેઠકો જાળવી રાખવાનું છે, એમાં ક્યાંક ને ક્યાંક સફળતા ભાજપને મળતી દેખાઈ રહી છે. અને એમાં જ્યાં પણ ક્યાંક વિઘ્ન દેખાય ત્યારે એ વિઘ્ન અંતર્ગત જે ધારાસભ્ય હોય છે, કોંગ્રેસનો મજબૂત ધારાસભ્ય હોય છે, એનું રાજીનામું પડે છે. ક્યાંક ને ક્યાંક આ કમિટમેન્ટવાળી જે વાતો છે એ વાતો માત્ર કાગળ ઉપર રહી છે, હવે ઓન પેપર પર જે રાજરમત છે એ શરૂ થઈ ચૂકી છે. જી જીલન. જી બિલકુલ હિતલ. બ્રિજેશ, આપની પાસેથી જાણવા માંગીશું કે કોંગ્રેસને સૌરાષ્ટ્રની અંદર કેટલો ફટકો પડશે જવાહર ચાવડા જો ભાજપમાં જોડાય છે તો? પોલિટિકલમાં વાત છે આપી અને આપણે હર કોઈ વ્યક્તિ જાણતા હોય છે કે પોલિટિક્સની અંદર કેવો
બિલકુલ વિલન જવાહર ચાવડાની જો વાત કરીએ તો તેઓ ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. માણાવદર બેઠક પરથી તેઓ ધારાસભ્ય છે. તેમના પિતા જે છે માધવસિંહ સોલંકી સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્યોર કોંગ્રેસી ચહેરો, મજબૂત કોંગ્રેસી ચહેરો, પૈસે ટૂંકે સુખી સંપન્ન વર્ગમાંથી તેઓ આવે છે એટલે તેમના ઉપર પૈસાની લાલચની વાત ન હોઈ શકે. કયું કારણ રહ્યું તે ખુદ કોંગ્રેસ માટે આશ્ચર્યજનક વાત છે કે કેમ જવાહર ચાવડાએ રાજીનામું આપ્યું. કોંગ્રેસ નેતાઓ માટે પણ આ સમજબહારની વાત હાલ થઈ રહી છે. તેની વિગતો બહાર આવશે ચોક્કસ. કારણ જાણવું ખૂબ રસપ્રદ છે. કારણ કે જે સામાન્ય રીતે બનતું હોય છે કે પૈસાની લાલચથી ધારાસભ્યો જતા હોય તો આ કેસમાં એ પણ થઈ શકે તેમ નથી. તો શું તેમને કોઈ એવી મોટી ઓફર આપવામાં આવી છે? કઈ વાત છે? મંત્રીપદની વાત જે હોય તેના ઉપર હાલ પૂરતું પૂર્ણ એટલા માટે લાગી રહ્યું છે કારણ કે ભાજપના સૂત્રો એવું કહી રહ્યા છે કે મંત્રીપદની જગ્યાએ જે છે લોકસભા લડાવી શકાય છે તેમને, તે પ્રકારની વાત આવી રહી છે. એટલે આ તમામ ઘટનાક્રમ જોઈને તો વાળો છે ચોક્કસ રીતે કોંગ્રેસ માટે મોટો આંચકો, ભાજપ માટે મોટી સફળતા. એટલા માટે કારણ કે જૂનાગઢ બેઠક ભાજપ માટે નેગેટિવ ચાલી રહી હતી કારણ કે તમામ ધારાસભ્યો ત્યાં કોંગ્રેસના છે અને તેવા સંજોગોમાં કોંગ્રેસના એક ધારાસભ્યનું ત્યાંથી આવવું એ ચોક્કસ રીતે ભાજપ માટે લાભની વાત છે અને ભાજપને કોંગ્રેસ ત્યાં લોકસભા બેઠકમાં ચોક્કસ મજબૂતી મળશે. એક સ્વચ્છ ચહેરો છે, સાફ છબી છે, લોકોની વચ્ચે રહેવાવાળા નેતા છે, લોકપ્રિય નેતા છે સ્થાનિક સ્તરે. તેવા સંજોગોની અંદર આ ચહેરાના ભાજપમાં જોડાવાથી ચોક્કસ રીતે ભાજપને લાભ થશે. ભાજપમાં ક્યારે જોડાય છે, કઈ રીતે જોડાય છે, શું વાત થઈ છે, આ તમામ વિગતો આવતા હજુ થોડી વાર લાગશે પણ ભાજપમાં જોડાતા ચોક્કસ રીતે લોકસભામાં ભાજપને આનો લાભ મળશે. જી બિલકુલ બ્રિજેશ, શું તેમની કોઈ રાજકીય મહત્વાકાંક્ષા હતી કે પછી પક્ષમાં તેમને કોઈ અસંતોષ હતો? આ અંગે તેમને જે પ્રદેશ નેતાગીરી છે તેમને આ અંગે કોઈ રજૂઆત કરી હોય, આ પ્રકારના કોઈ અહેવાલ કે આ પ્રકારના કોઈ સમાચાર સામે આવ્યા છે? જીરેન, જે રીતે વાત થઈ છે પ્રદેશના નેતાઓ સાથે, આ પ્રકારની કોઈ પણ વાત તેમણે ક્યારેય નથી કરી. તેમની નારાજગીની કોઈ પણ વાત ક્યારેય પણ બહાર નથી આવી. આ નામ તમામ લોકો માટે નવું એટલા માટે છે કારણ કે મૂળ કોંગ્રેસી છે, રૂઢિચુસ્ત કોંગ્રેસી વ્યક્તિત્વ છે. તેમના પરિવારમાં તમામ લોકો કોંગ્રેસી રહ્યા છે અને તેવા સંજોગોમાં તેમનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવું ખુદ કોંગ્રેસ માટે આશ્ચર્યજનક છે. કોંગ્રેસના કોઈ પણ નેતાએ નહીં વિચાર્યું કે જવાહર ચાવડા રાજીનામું આપી શકે છે કારણ કે તેમણે ક્યારેય કોઈ મહત્વકાંક્ષા પણ વ્યક્ત નથી કરી. તેઓ હંમેશા મીડિયાથી પણ દૂર રહ્યા છે. તમામ રીતે કોઈ પ્રસિદ્ધિની વાત હોય તો તેમાંથી પણ તેઓ દૂર રહ્યા છે. તેમણે પોતાના વિસ્તાર સિવાય ક્યારેય પણ કોઈ પણ પ્રકારની વાત નથી કરી. પ્રદેશમાં પણ તેઓ જ્યારે આવ્યા હોય ત્યારે પણ મીડિયાથી તેઓ દૂર રહ્યા છે. ક્યારેય પણ આ પ્રકારની વાતો તેમના તરફથી નથી આવી કે તેમને કોઈ પદ જોતું હોય, તેમને કંઈ જોતું હોય. તેમણે કેમ રાજીનામું આપ્યું તે મોટો સવાલ છે. પ્રદેશ નેતાગીરી પણ હાલ એ તાગ મેળવી રહી છે કે આ ઘટનાક્રમ કેમ થયો, શું રહ્યું કે જેની અંદર તેમને રાજીનામું આપવું પડ્યું કારણ કે તેમણે ક્યારેય પ્રદેશમાં કે હાઈકમાન્ડને ક્યારેય પણ આ પ્રકારની નારાજગીની કોઈ વાત નથી કરી. એટલે હાલ પ્રદેશ નેતાગીરી માટે પણ આ મોટો સવાલ છે. ખુદ મારી જ્યારે ઔપચારિક અનૌપચારિક વાત ફોન ઉપર થઈ નેતાઓ સાથે ત્યારે તેમણે એ પણ કહ્યું કે આ નામ ક્યાંય પણ હતું નહીં અને કેમ આપવું એ લોકોને પણ ખબર નથી. કોઈ પણ નેતા માટે આ એક આજકાલજનક સમાચાર છે જવાહર ચાવડાનું રાજીનામું આપવું કારણ કે મૂળ કોંગ્રેસ નેતા છે અને તે ક્યારેય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તે પ્રકારની વાતો પણ ક્યારેય નહોતી આવી. એટલે આ જે રાજીનામું આવ્યું છે એ ખુદ કોંગ્રેસ માટે આજકાલજનક છે અને કોંગ્રેસ પોતે અસમંજસમાં છે કે કેમ આ પ્રકારનો ઘટનાક્રમ થયો. તમામ વિગતો મેળવાઈ રહી છે. હાલ તમામ રીતે એ વિગતો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક અહીંયા યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ સભા કરવાના છે એ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્યની રાજીનામું આપવું કોંગ્રેસ માટે ચિંતાજનક વાત ઊભી કરે છે અને ચોક્કસ રીતે નકારાત્મક અસર કોંગ્રેસના કાર્યકરોમાં પણ થતી હોય છે, નેતાગીરીના મોરલ ઉપર પણ અસર થતી હોય છે કારણ કે એક તરફ કોંગ્રેસ ચૂંટણી લડવા માટે ઉમેદવારોની યાદી જાહેર કરે, સીડબ્લ્યુસીની બેઠક કરે, તમામ રીતે લડવાની તૈયારી બતાવે અને એ વખતે કોઈ એવા ધારાસભ્યનું રાજીનામું કે જે પ્યોર કોંગ્રેસી હોય, ચુસ્ત કોંગ્રેસી હોય અને તેમનું રાજીનામું પડવું ચોક્કસ રીતે ચિંતાનો વિષય છે. જી જી બિલકુલ બ્રિજેશ, આપણી સાથે ઇતલ પણ જોડાયેલા છે. જે ઇતલ, જે મૂળ કોંગ્રેસી કહી શકાય, જે વર્ષોથી કોંગ્રેસ માટે કામ કરતા હોય તેવા ધારાસભ્યો અને તેવા નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, કોંગ્રેસ માટે ક્યાંક ને ક્યાંક આત્મમંથન અને ચિંતાનો આ પ્રશ્ન છે. જી ચોક્કસ જીલન, જે પ્રકારે ઘટનાક્રમ સર્જાયો છે એ ઘટનાક્રમની વાત છે કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય અને એવા ધારાસભ્યો રાજીનામા આપે તો કદાચ કોંગ્રેસ માટે આશકારરૂપ નહીં હોય. પણ જેની ગળથૂથી જ કોંગ્રેસી છે, તેના જેમનો પરિવાર એમના ફાધરથી માંડીને તમામ લોકો જે લોકો છે એ મૂળ કોંગ્રેસી છે અને મૂળ કોંગ્રેસી રાજીનામું આપે ત્યારે ચોક્કસ કોંગ્રેસને એક મોટું મનોમંથન કરવાની જરૂર છે કારણ કે જે પ્રકારે વખતો વખત પ્રદેશ નેતાગીરી સામે પ્રશ્ન
પ્રશ્ન ઉભા થઈ રહ્યા હતા એમાં આ સૌથી મોટો પ્રશ્ન હશે જવાહર ચાવડાના રાજીનામાનો, કારણ કે જવાહર ચાવડા એક એવું સૌમ્ય યુવાન પ્રતિનિધિત્વ કરતો વ્યક્તિત્વ છે, એનું વ્યક્તિત્વ પણ એટલું એક સૌમ્ય છે, મિલનસવાર સ્વભાવનો છે અને ક્યાંય પણ ક્યારેય કોઈ ફરિયાદ નથી. ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકાર સામે જે તે વખતે પાક વીમા યોજના અંગેની જે ફરિયાદો હતી એમાં જવાહર ચાવડાએ પોતાના સ્થાનિક ખેડૂતોના પ્રશ્ન પર આગેવાની લીધી હતી અને એ પ્રશ્ન છેક રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી અને એને સોર્ટ આઉટ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કર્યો હતો. એટલે જીલન ચોક્કસ એવું કહી શકાય કે આ જે પ્રકારનું વ્યક્તિત્વ છે એમનું રાજીનામું એ કોંગ્રેસ સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યું છે. બિલકુલ, આભાર હેતલ આપનો અને બ્રિજેશ આપનો તમામ જાણકારી આપવા માટે. તો કોંગ્રેસ માટે વધુ એક ચિંતાજનક સમાચાર, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય આપ્યું રાજીનામું.